હેલો કેમ છો મિત્રો શું તમે ઉડતી માછલી વિશે સાંભળ્યું છે શું ના નથી સાંભળ્યું તો આ વિડીયો તમે એન્ડ સુધી જરૂરથી જોજો આ વિડીયોની અંદર હું તમને એક એવી માછલીની વિશે માહિતી આપીશ જે હવામાં ઉડી શકે છે ને જો તમને વિડીયો ગમે માહિતી ગમે તો માહિતીને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો અને બીજાને પણ જણાવશો તો ચલો વિડીયો આપણે શરૂ કરીએ છીએ આ માછલીનું નામ ફ્લાઈંગ ફિશ એટલે કે ઉડતી માછલી કહેવામાં આવે છે એ મોટાભાગે આપણને નદી કે તળાવમાં જ દેખવા નહીં મળતી આ માછલી મોટાભાગે તમને પેસિફિક સમુદ્રમાં જોવા મળે છે કારણ કે આ એક પ્રકારની ઉડતી માછલી છે આનું માછલીનો આકાર નાનું હોય છે અને ખૂબ જ લચીલી માછલી છે આમ તો એનો આકાર આપણને જોવા જઈએ તો ત્રીસ સેમીથી પચાસ સેમીની વચ્ચે હોય છે અને આનું વજન એક કિલોગ્રામ સુધીનું દેખવા મળ્યું છે આ માછલીની પાંખોની લંબાઈ એના શરીરની લંબાઈ કરતાં વધારે હોય છે અને મોટાભાગે ખોરાક તરીકે નાની માછલી અને બેક્ટેરિયાનો ઉપયોગ કરતી હોય છે ખોરાક તરીકે આમ તો આ માછલી બીજી માછલીઓની જેમ પાણીમાં જ રહેતી હોય છે પણ આનામાં એક એણે અનુકૂલન સાધ્યું છે કે જ્યારે એને કોઈ ડર લાગે છે ત્યારે તે પાણીની સપાટીની ઉપર આવીને થોડેક સમય સુધી તરે છે અને ત્યાર પછી તે હવામાં ઉડી જાય છે જેમ તમે આ ચિત્રમાં જોઈ શકો છો આ માછલીની પાંખો આ માછલી એમ તો પાણીમાં જ રહેતી હોય છે પણ જ્યારે ટ્યુના નામની સોટફીશ એવી જે શિકારી માછલીઓ છે જ્યારે એનું એનો શિકાર તરીકે ઉપયોગ કરે છે ત્યારે એમને એનાથી જ્યારે ડર લાગે છે ત્યારે તે પાણીની સપાટી ઉપર તરતી તરતી હવામાં ઉડવા માંડે છે અને લગભગ પિસ્તાલીસ સેકન્ડ સુધી હવામાં એને ઉડતા દેખવા જોવામાં મળ્યું છે મોટાભાગે એ નીચે ઉડે છે પણ કેટલીક વખતે એને વીસ ઇંચ એટલે કે લગભગ આપણે જોવા જઈએ તો પંદર પચાસ સેમીથી ઉપર એને ઉડતા દેખવા મળ્યું છે આ માછલીની એક બે નહીં પરંતુ પૂરી ચાલીસથી વધારે જાતો છે આ પ્રજાતિનું એનું નામ છે મોબ્યુલા કેટલીક વખતે એને ફ્લાઇંગ મોબ્યુલા પણ કહેવામાં આવે છે અથવા તો એને ફ્લાઈંગ રેજ નામથી પણ ઓળખવામાં આવે છે આ માછલી મોટાભાગે જાપાન વિયેતનામ ચીન એવા દેશોની અંદર એનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે પેસિફિક મહાસાગરમાં આવેલું બારથાડોર નામના દેશની આ એક રાષ્ટ્રીય માછલી છે એમના ચલણના સિક્કા પર આ માછલીની છાપ પણ દર્શાવવામાં આવી છે આશા રાખું છું કે તમને આ માહિતી ગમી હશે પ્લીઝ તમે મિત્રો સબસ્ક્રાઈબ કરો તમે સબસ્ક્રાઈબ નથી કરતા મારા સાહીઠથી વધારે ટકા વિડીયો સબસ્ક્રાઈબ કરેલા વગરના લોકો જોવે છે તો તમે સબસ્ક્રાઈબ કરીને જોશો તો એનો લાભ મને પણ થશે પ્રોત્સાહન મને મળશે તો જો તમે ગમ્યું હોય તો પ્લીઝ શેર કરશો તમારા ગ્રુપની અંદર